મિત્રો, જામનગર જિલ્લામાં કોરોનાની જે સ્પ્રેડની જે ગતિ છે એ બહુ ઝડપી વધી રહી છે. આપ લોકો જોઈ રહ્યા છો કે સૌથી પહેલા અમદાવાદ, સુરત અને રાજકોટ, વડોદરા એ ચારેય મહાનગરપાલિકાઓમાં એના વિસ્તારમાં કઈ રીતે કેસ વધી રહ્યા છે. અને લગભગ સેમ સ્કેલ ઉપર, જે સ્કેલ આપણો નાનો છે એટલા માટે કે વસ્તી ઓછી છે, પણ પર્સેન્ટેજ વાઇઝ જોઈએ વસ્તીના સરખામણીમાં તો અહીંયા પણ કેસીસ બહુ ત્વરિત ગતિથી વધી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં જ્યારે મારી પાસે 92 જેટલા પેશન્ટ હતા, ત્યાંથી વધીને 21 તારીખ સુધીમાં 201 જેટલા પેશન્ટ થઈ ગયા છે. હાલ હોસ્પિટલમાં, જીજી હોસ્પિટલમાં 115, હમણાં મેં ડીન શ્રીના અને મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ અને નોડલ ઓફિસર સાથે મિટિંગ પણ કરી, એટલે આપ જોશો તો કેસીસ લગભગ દરરોજ અમારી પાસે એવરેજ 30 ની આજુબાજુ આવે છે. એમાં કારણ એ પણ હોઈ શકે કે ઘણા બધા લોકો હવે ભય જેવું વાતાવરણ નથી, એટલે લોકો આવતા નથી અને સામેથી આવીને ટેસ્ટ નથી કરાવતા. અને જ્યારે એનો તબિયત વધારે બગડે છે ત્યારે જે સીધા સીધા આવીને અને આપણને સંપર્ક કરે છે. મારી વિનંતી છે લોકોને કે સૌથી પહેલા તો આપણે જે શહેરી આરોગ્ય કેન્દ્ર જે અમારા છે અર્બન પીએચસી, એમાં આપ લોકો જાઓ અને શરદી, ખાંસી, ઉધરસ કે જે આપણે સિમ્પટમ્સ હોય, સિમ્પટમ્સની આપણે ખાસ એ બાબત હોય તો તમે રેપિડ એન્ટીજેન ટેસ્ટ કરાવો અને પછી તમે સારવાર લો. અત્યારની પરિસ્થિતિમાં જોઈએ તો સિટીમાં પણ માસ્ક પહેરવાની અને જે સોશિયલ ડિસ્ટન્સિંગ જે કરવાનું છે એ બહુ સ્લો ગતિ ચાલે છે અને લોકો હવે નિયમોને વધારે સારી રીતે અનુકરણ કરતા નથી. આપ જુઓ તો સિટીના લગભગ દરેક કોર્નર ઉપર હું જોઉં છું કે પાર્ક હોય કે દુકાન હોય કે ચાની દુકાન હોય કે જનરલ માર્કેટ હોય, એમાં લોકો બિલકુલ નિર્ભીક રીતે વગેર માસ્ક અને વગેર સોશિયલ ડિસ્ટન્સિંગ કરે છે. દુઃખની વાત એ છે કે એમાં નાના નાના બાળકોને પણ લોકો લઈને અને માર્કેટમાં ફરતા જોવા મળે છે. ગઈકાલેની પરિસ્થિતિ આપણે જોતા લખોટામાં પણ મેં જોયું કે રણવર તળાવમાં જે લોકો આવ્યા હતા, કદાચ અગર 1000 લોકો એમાં ઉપસ્થિત હોય તો 500 થી વધારે લોકો પાસે એમાં માસ્ક નથી જોયા, અને જે લોકો માસ્ક પણ પહેર્યા હતા એ માસ્ક નાપતી નીચે, એટલે એનાથી કોઈ પણ જાતનો આપણને પ્રોટેક્શન મળે એવી પરિસ્થિતિ નથી. આજે મેં ફરીથી બધા પોલીસના મિત્રો ઉપસ્થિત છે, કોર્પોરેશનના કમિશનર સાહેબ ઉપસ્થિત છે, દરેક જિલ્લાના બધા અધિકારીઓ સાથે પણ આજે હું બેઠક કરી છે. રવિવારે પ્રભારી સચિવ સાહેબે આવીને અને આપણને માર્ગદર્શન અને સૂચનો પણ કર્યા છે. એ પ્રમાણે અમે ફરીથી કડકાઈથી નિયમોનું પાલન કરવા માટે હું આખા તંત્રને હું આગ્રહ કરું છું આજે, અને આપણા મીડિયાના મારફતે હું વિનંતી કરું છું લોકોને કે આપ લોકો નિયમોનો અનુકરણ કરો અને ઘરમાં રહો અને બિનજરૂરી ઘરથી બહાર ફરીથી. ધન્યવાદ.